ભરૂચના માતરિયા તળાવ ખાતેથી માય લિવેબલ ભરૂચ અભિયાન અંતર્ગત સફાઈ અને બ્યુટિફિકેશનની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ભરૂચ ઉપરાંત જાડેશ્વર, બોલાવ, નંદેલાવ સહિત 40 કિલોમીટરનો વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે. ભાગ્યું ભાગ્યું તો એ ભરૂચને ભવ્ય ભરૂચ બનાવવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા માય લિવેબલ ભરૂચ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત ભરૂચના માતરિયા તળાવ ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આજથી માય લિવેબલ ભરૂચ, મારું રહેવા યોગ્ય ભરૂચ, આ પ્રોજેક્ટનું લોન્ચિંગ થયું છે. ભરૂચના અને આજુબાજુના 40 કિલોમીટરના માર્ગો, જેના પર સંપૂર્ણ સફાઈ અને વધુમાં વધુ ઉપયોગ જેનો થાય છે એ વિસ્તારોમાં આવરી લેવાયા છે. સફાઈની સાથે બ્યુટિફિકેશનના કામો પણ આગામી દિવસોમાં કરવામાં આવશે અને ભરૂચ શહેરની અંદરના વિસ્તારો કે જ્યાં પ્રજા સૌથી વધુ ઉપયોગ કરે છે એવા સ્થાનો પણ એમાં આવરી લેવાયા છે. દહેજના જે મોટા ઇન્ડસ્ટ્રી છે એમના CSR ફંડથી આ પ્રોજેક્ટ લોન્ચ થયો છે. આનું ધ્યેય છે કે લિવેબલ સિટી, એક એવું સિટી કે જેના નાગરિકોને રહેવાની મજા આવે છે, રહેવાનો આનંદ છે, એ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી થાય, જેમાં સ્વચ્છતા એનું પહેલું આસન છે, બ્યુટિફિકેશન ઓફ સિટી છે, ફરવાના સ્થળોનો વિકાસ છે, હેરિટેજનો વિકાસ છે, નાગરિકોની વિવિધ જરૂરિયાતોને પહોંચી વળવા સુધીનું એન્ટાયરલી CSR ફંડેડ આ પ્રોજેક્ટ છે. આજના દિવસે એના 40 કિલોમીટર રોડ અમે શહેરને આઈડેન્ટિફાઈ કર્યા કે જ્યાં જે રેગ્યુલર નગરપાલિકાનું જે મેકમ છે કામ કરે છે એમને હવે અંદર જશે અને આ 40 કિલોમીટરમાં પ્રોફેશનલ એજન્સીઝ રોકી અને દિવસમાં 3 ટાઈમ સફાઈ થાય, રાતના થાય, સાથે સાથે ત્યાં બ્યુટિફિકેશન થાય, કલર થાય, ત્યાંના લોકોને વધારેમાં વધારે જાગૃતિ થાય, કચરો ના થાય, એવો આદર્શ એક પેચ આ 40 કિલોમીટરના રોડનો અમે તૈયાર કરી રહ્યા છીએ.